નમસ્કાર મિત્રો, હૃદય જ્ઞાનમાં આપનું સ્વાગત છે. તલાટી અને બિન સચિવાલય ક્લાર્કને લગતા વિડીયો ચલો જોઈએ જલ્દીથી. જે નવા મિત્રો છે તેઓએ આ નોટિફિકેશન વાંચી લેવી. દુકાનદાર પોતાની સાડીઓ પર ખરીદ કિંમતથી 20% લેબલ વધારે લગાડે છે. ધારો કે તે સાડીની કિંમત 100 રૂપિયા છે, તેમાં 20% વધારશે તો કિંમત 120 રૂપિયા થશે. આગળ વાંચીએ, તેમાં 10% ડિસ્કાઉન્ટ આપે છે તો 120નું 10% કાઢીશું તો 12 રૂપિયા થાય. હવે આપણે તે 120માંથી બાદ કરીશું તો 108 રૂપિયા વેચાણ કિંમત થશે. આપણને પૂછ્યું છે તેમાંથી નફો કેટલો થશે, તો નફાનું સૂત્ર શું છે? વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. વેચાણ કિંમત 108 રૂપિયા છે અને પડતર કિંમત 100 રૂપિયા છે, તો નફો 8 રૂપિયા થશે. જમીન પરનો માર્ગ તો ખુશ્કી. સંપ્રીતિ એક્સરસાઇઝ ભારત કયા દેશ સાથે કરે છે, તો તે બાંગ્લાદેશ સાથે કરે છે. હાલમાં 8મું એડિશન ચાલી રહ્યું છે. 3થી કરી અને 15 તારીખ સુધી આ એક્સરસાઇઝ ચાલવાની છે. તે વારાફરતી દેશમાં યોજાય છે, એટલે કે સૌ પ્રથમ ભારતમાં યોજાશે, તો ત્યારબાદ બીજા વર્ષે બાંગ્લાદેશમાં યોજાશે. આગળ જોઈએ, કચ્છનું સંસ્કૃતિ દર્શન કયા સાહિત્યકાર દ્વારા લખવામાં આવેલ છે, તો તે લખવામાં આવેલ છે રામસિંહજી રાઠોડ દ્વારા. પૃથ્વી ઉત્તર ગોળાર્ધમાં હોય ત્યારે દિવસ મોટો અને રાત નાની કયા દિવસે હશે, તો તેમાં જવાબ આવશે 21 જૂન. તમને 4 અગત્યના ટોપિક છે તે તમને લખાવી દઉં, કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમારી બુકમાં પણ તમે લખી નાખજો, 21 માર્ચ, 21 જૂન, 22 સપ્ટેમ્બર અને 21 ડિસેમ્બર. હવે 21 માર્ચ અને 22 સપ્ટેમ્બર તે દિવસે દિવસ અને રાત સરખા હશે, ક્યારે? પૃથ્વી ઉત્તર ગોળાર્ધમાં હોય ત્યારે. અને 21 જૂનના દિવસ મોટો અને રાત નાની હશે. તેવી જ રીતે 21 ડિસેમ્બરમાં દિવસ નાનો અને રાત મોટી હશે. આ તમારી બુકમાં નોટ ડાઉન કરી લેશો. જો 3 ની ઘાત 1 વત્તા 8 બરાબર 27 ની ઘાત 2 વત્તા 1 હોય તો 1ની કિંમત શું થશે? 3 બરાબર 27 ની ઘાત 2 વત્તા 1, તો 1ની વેલ્યુ કાઢતા પહેલાં તમારે બેઝ કાઢવો પડે, તો તે માટે બેઝ સરખો હોવો જરૂરી છે. તો ચલો સરખો કરીએ. 3ની 3 ઘાત કરીશું એટલે સરખો થઈ જશે, હવે તે નીકળી જશે, તો હવે 1ની વેલ્યુ આસાનીથી આપણને મળી જશે. 6x વત્તા 3, 3ને આપણે આ બાજુ મોકલીશું અને 1ની આ બાજુ, તો 8 ઓછા 3 બરાબર 6x માઇનસ x, તો 5 બરાબર 5x, તો 1 બરાબર 1 થશે. તો જવાબ 1 આવશે. મારાથી ભૂલ થયેલ ગયેલ છે કે આમાં આપણે 1 ઓપ્શન મૂક્યો નથી, તો જવાબ 1 આવશે તે નોંધવા વિનંતી. I am tired, I am going to bed now. બરોબર. આગળ જોઈએ, આઝાદી સમય પહેલાં બંધારણ સભા દ્વારા ભારતમાં 4 પ્રકારના રાજ્યો હતા, તો તે વખતે કચ્છ રાજ્ય કયા પ્રકારમાં આવતું હતું? એ, બી, સી અને ડી. મુખ્યત્વે 4 પ્રકાર પાડવામાં આવ્યા હતા. સૌ પ્રથમ આન્સર તમને આપી દઉં, કચ્છ સી વર્ગમાં આવતું હતું. તે વખતે તે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાતો હતો. એમાં કહી દઉં, એમાં 9 પ્રાંત કે જે બ્રિટિશ શાસન અંતર્ગત આવતા હતા તે હતા. ત્યારબાદ બી વર્ગમાં વિધાનસભા ધરાવતા
प्रदेश, सौराष्ट्र, बराबर। ત્યારબાદ ડી વર્ગમાં માત્ર અને માત્ર અંદમાન નિકોબાર। આગળ જોઈએ, જુગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલ છે? તો તે વેડછી ખાતે આવેલો છે, જે તાપીમાં આવેલું છે। કોઈ એક ટીમના 12 રમતવીરોની સરેરાશ ઉંમર 25 વર્ષ છે। હવે આપણે 12 રમતવીરોની એવરેજ વેલ્યુ 25 વર્ષ છે, તો બધાનો સરવાળો ગોતવો હોય તો 25 × 12 કરીશું, એટલે આપણને તે વજન મળી જશે। તો 25 × 12 2800, 25 × 50 તો 300 થશે। ત્યારબાદ એમ કહે છે કે એક કેપ્ટન તેને તેમાં ઉમેરવામાં આવે છે અને સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે। પહેલાં કેટલી હતી સરેરાશ વર્ષ? 25 વર્ષ, તો હવે 1 વધી જાય છે, 1 મેમ્બર વધે। તો હવે તેનો એવરેજ સરવાળો કેટલો થાય તે જોઈએ। 26 × 13 260, 6 × 3 = 18, 3 × 2 = 6 = 7, 8 × 7 = 13, 338 થઈ રહ્યો છે। 338 વેલ્યુ આપણને શેની મળી? કેપ્ટનની ઉંમરનો સરવાળો થયો ત્યારબાદ, અને 300 કે જે તેમની ઉંમરનો સરવાળો તેમાં નહોતો નોંધાવ્યો। તો હવે આમાં બાદ કરીશું તો આપણને તરત જ કેપ્ટનની કેટલી ઉંમર હતી તે મળી જાય, તો જવાબ આવે 38। સમાનાર્થી આપો તો વીજળી તો દામીની થાય। 2022 એશિયન ગેમ ક્યાં થવાનું છે? તો તે ચાઇના ખાતે થવાનું છે। તેમાં સંભવિત રીતે ક્રિકેટ ગેમ રમાવાની છે। 2010 અને 2014 એશિયન ગેમમાં ક્રિકેટ રમાયું હતું। ટાઈગર સ્ટેટ કોને કહેવામાં આવે છે? તો ટાઈગર સ્ટેટ મધ્યપ્રદેશને કહેવામાં આવે છે। બી ક્વિક, એવરીવન is waiting for you, બરોબર। સંધિ છોડો, કિંગ કર તો કિમ વત્તા કર। શરીરમાં લોહીનું પ્રમાણ વજનના કેટલા ટકા હોવું જોઈએ? તો 7% હોવું જોઈએ। શાંતિદૂત કોનું ઉપનામ છે? તો શાંતિદૂત જવાહરલાલ નહેરુ, કે જેમને ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓનું ઉપનામ છે। પાંડવ કુંડ વાવ ક્યાં આવેલું છે? તો તે ભદ્રેશ્વર ખાતે આવેલું છે, જે કચ્છમાં છે। આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે ઓન ધ 2nd of March. આગળ જોઈએ, વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ જળ દિવસ 22 માર્ચે મનાવવામાં આવે છે। ચલો હવે તમારા માટેના ક્વેશ્ચન। કોક દિન ઈદ અને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા, પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ હતા? મકરંદ દવે, જયંત પાઠક, તારક મહેતા, આમાંથી એક પણ નહીં। એક પેપરની ઝેરોક્સની કિંમત 1 છે, આમ છતાં પહેલી 500 નકલ પછી 2 રૂપિયાનું છૂટ આપવામાં આવે છે, તો 2500 નકલની કિંમત કેટલી થાય? શીતળાની રસી કોના દ્વારા ગોતવામાં આવી હતી? લુઈ પાશ્વર, એડવર્ડ જેનર, રેને લિનક, કે આમાંથી એક પણ નહીં। જીડીપીનું સંપૂર્ણ નામ શું છે? ગ્રોથ ડેવલપમેન્ટ પ્રોડક્ટ, ક્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ક્રોસ ડેવલપમેન્ટ પ્રોડક્ટ, કે આમાંથી એક પણ નહીં। ક્રોમાઇટનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? આંધ્રપ્રદેશ, ઓડિશા, કેરળ, કે આમાંથી એક પણ નહીં। એકમાત્ર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કે જેઓ રાષ્ટ્રપતિ તરીકે રહી ચૂકેલ છે, ફખરુદ્દીન અલી અહેમદ,
એમ હિદાયતુલ્લા વીવી ગીરી કે આમાંથી એક પણ નહીં. વી ખાલી જગ્યા નોટ હેપ્પી આફ્ટર ધ સેડ એન્ડિંગ વોઝ વેર ડીડ કે નન ઓફ ધી અબાવ. જળ સેનાના અધિકારીઓની કઈ પદવી મળે છે? જનરલ, એડમિરલ, લેફ્ટનન્ટ જનરલ કે મેજર? મોરબી મચ્છુ ડેમમાં પૂર હોનારત થયું હતું તો તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી કે બાબુભાઈ પટેલ? કયું લીપ વર્ષ નથી? 2008, 12, 22 કે 16? વાક્યમાં ક્રિયા વિશેષણ શોધો અને તે કયા પ્રકારમાં આવે તે જણાવો. હરેશ મોડો પડ્યો. રીતિવાચક, પરિમાણવાચક, કાળવાચક કે ક્રમવાચક? પાર્કના એટલે કે ભાભા એટોમેટિક રિસર્ચ સેન્ટર તેના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થયેલી છે? આ ક્વેશ્ચન કરંટ અફેરને લગતો છે તો તે માટેના તમે ડેઇલી વિડીયોઝ જોઈ શકો છો. કે એન વ્યાસ, અજિતકુમાર મોગનાતી, જી સતીશ રેડ્ડી કે આમાંથી એક પણ નહીં? શેક્સપિયર સોસાયટીની સ્થાપના કોને કરી હતી? રાસબિહારી દેસાઈ, સંત પ્રસાદ ભટ્ટ, ત્રિભુવનદાસ ગજ્જર કે આમાંથી એક પણ નહીં? ભારતની કઈ નદી સૌથી વધુ વખત રસ્તા બદલે છે? ગંગા, બ્રહ્મપુત્રા, કોસી કે નર્મદા? અસત્યોમાંથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા કયો છંદ છે? પૃથ્વી, શિખરીણી, હરિણી કે ઉપજાતિ? સોયા પ્રદેશ એટલે કયો પ્રદેશ? આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, બેંગ્લોર કે ગુજરાત? સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે કયું શહેર રહ્યું છે? અંબિકાપુર, અમદાવાદ, ઇન્દોર કે રાજકોટ? હી વિલ નોટ બી ખાલી જગ્યા બસ ટુડે, ટેક, ટેકન, ટેકિંગ કે આમાંથી એક પણ નહીં? પૃથ્વી પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ તરફ કે પશ્ચિમથી પૂર્વ તરફ કે ઉત્તરથી દક્ષિણ તરફ ચક્કર લગાવે છે? ટૂંકી વાર્તાના કસબી તરીકે કોને બિરુદ મળેલ છે? વિરુદ નહીં, બિરુદ. રમણલાલ દેસાઈ, રામનારાયણ પાઠક, કાકા સાહેબ કાલેલકર કે ગૌરીશંકર ત્રિપાઠી? આપનો જોવા બદલ આભાર.